आप भाजपनी सरकार तानाशाही सरकार कांग्रेस ना कार्यकर्ता नो हेरम परेशान करना कैसे अने आकर अधिकार सुधारने कोशिश करी सी। કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યો સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તેનો એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરી સરકાર પર ચાપખા કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દ્રૌપદી મુર્મુને લઈને પણ વાત કરી છે। શું છે ટ્વીટ, શું છે સમગ્ર માહિતી જોઈશું આ વિડિયોમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા। गुजरात कांग्रेसना प्रमुख शक्तिसिंह गोहिले कलोल तालुका पंचायतना कार्यकरो साथे पोलिस द्वारा करवामां आवतो अमानवीय व्यवहार अंगेनो वीडियो ट्वीट कर्यो छे, जेमां तेमणे लख्यु छे कांग्रेसनी बहुमती होवाथी कलोलना तालुका पंचायतना कांग्रेसी सभ्योने पोलिस उपाड़ी रही छे, मतदान छे। વધુમાં કહ્યું તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન 8 સપ્ટેમ્બર રાત્રિથી પોલીસ કોંગ્રેસના સભ્યોને હેરાન કરી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેન્દ્રમાં લેતા કહ્યું કે જો આ કાર્યવાહી રોકવામાં નહીં આવે તો ગાંધીનગરમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવશે। કલોલ કે સિહોરના સભ્યોને પોલીસ કેમ હેરાન કરે છે, કઈ હદે પોલીસ કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરે છે તે જોવા માટે દર્શકોને પણ કહ્યું। શાંતિપૂર્વક તાલુકા ઇલેક્શન તાલુકા પંચાયત સુખ શાંતિ સંપન્ન કરવા દેવા વિનંતી કરીએ છીએ, અને આના દિવસોની અંદર પોલીસ અમારી સામે વધુ ઉપયોગ કરશે કે અમારા કાર્યકર્તાને હેરાન કરશે તો અમે કાયદાકીય લડત લડશું અને અનશન ઉપર ઉતરી જશું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે ત્યારે શક્તિસિંહ ગોહિલે તેમને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે। હાલ તો પોલીસની કામગીરી પર લોકો શંકા ઉત્પન્ન કરી રહ્યા છે, પોલીસની કામગીરી ભાજપના ઈશારે થતી હોય એ પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જો કે શક્તિસિંહ ગોહિલે સમગ્ર બાબતને લઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રજૂઆત કરવાની પણ વાત કરી છે। જોવાનું રહ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે, આ સમય દરમિયાન ગુજરાત કોંગ્રેસ કોઈ કાર્યક્રમ આપે છે, કોઈ વિરોધ દર્શાવે છે કે નહીં। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો જરૂરથી જણાવશો, લાઇક શેર કરવાનું ચૂકતા નહીં, મને આપશો રજા। નમસ્કાર।